गांधीनगर में आदिवासी आंदोलन आज कांग्रेस द्वारा अनाउंस करवामां आव्युं छे, तेमां महेश वसावा पण आव्या छे जे भारतीय ट्राइबल पार्टी ना छे, तेमनी साथे वात करीए। महेशभाई, ए कहो के आजे तमे अहींया जोडाया छो, शुं तमे स्टेज पर नथी नीचे बैठेला छो, शुं कहेशो? आज डेम बनावाने जे वात छे डांगनी अंदर अने धरमपुरनी अंदर, ए डेमोथी हजारों आदिवासीओनी जमीनो जवानी छे, जंगल खत्म थवानुं छे, अने आदिवासीओना गामडा विस्थापित थाय, आदिवासी समाज त्यांथी। एवी ज रीते आगळ नर्मदा डेममां थई चूक्युं छे, ઉકાઈ ડેમમાં થઈ ચૂક્યું છે, અને એના લીધે આજ લગી વિસ્થાપન એ લોકોનું થયું નથી। એમને નથી શિક્ષણની કોઈ વ્યવસ્થા કરી આપી, નથી કોઈ આરોગ્યની વ્યવસ્થા, અને આજે જે ગામડા ઉઠ્યા છે તો કોઈ પંચાયત સાથે જોઈન્ટ નથી। આજે 75 વર્ષ આઝાદીના થયા પછી આજે એને પંચાયતનો કોઈ લાભ નથી મળતો, સરકારી લાભ નથી। એટલે આદિવાસી સમાજે સહકાર આપ્યો છે, નર્મદા ડેમ બનાવ્યો ત્યારે આપ્યો, ઉકાઈ ડેમ બનાવ્યો, પણ એને બિલકુલ છેતરવામાં આવે, એને મધની જેમ ઉજળીને બહાર ફેંકી દેવામાં આવે, તો આજે નવા ડેમ બનાવવાના હોય તો સમાજ તો વિચાર કરે ને। અમે સિંચાઈનું પાણી નથી, અમને પીવાનું પાણી નથી, ત્યાં ગાડી પાણી તમે આપ સૌરાષ્ટ્રને લઈ જાઓ, બધી ઇન્ડસ્ટ્રીઅલોને મોરબી સુધી આપી દો, રાજસ્થાનને આપી દો, તો ત્યાં કિનારે બેઠેલો આદિવાસી શું કરે? આજે એને રોષ તો હોય ને, એટલે એને ધાકતો હોય ને કે બીજા ડેમ બનશે તો અમે ઓર ઉજળી જઈશું, અમારા બાળકોને શિક્ષણ નથી। આજે અમે અમારું પાણી જ્યાંથી જાય છે ત્યાં શેરડી ઉગે, જ્યાં ફેક્ટરીઓ છે ત્યાં જાય, ત્યાં અમારે મજૂરી કરે, ત્યાં અમારી મા બહેનો પર બળાત્કારો થાય, મર્ડરો થાય, મારા છોકરા હાથે લઈને મારો સમાજ છોકરા માથા પર પોટલા બગલમાં છોકરા લઈને જાય, ત્યાં આગળ એ છોકરું પણ ભણતું, એને શિક્ષણ નથી મળતું, એટલે બી મજૂર પેદા થાય છે। એટલે આદિવાસીઓ પર આટલી બધી તકલીફો હોય તો સ્વાભાવિક છે કે આદિવાસી સમાજ આજે જાગૃત છે, સોશિયલ મીડિયા છે, યુવા લોકો ભણ્યા છે, તો એના સમર્થનમાં અમે આવ્યા, અમે એક ધારાસભ્ય તરીકે અને એક આજે સંગઠન રીતે આવ્યા, અમે પાર્ટી રીતે નથી આવ્યા। અમારું જે સામાજિક સંગઠન છે BTTS ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના, એના મારફતે આજે સમર્થનમાં આવ્યા છે અમારા કાર્યકરો અમારા પ્રજા સાથે, એટલા માટે નીચે બેઠા સ્ટેજ નો। તો હવે સરકાર એવું કહે છે કે આદિવાસીઓ માટે ઘણા બધા કામ થાય, સરકારો માટે બહુ ગ્રાન્ટો ફાળવી, સરકારો માટે એમાં એ ફંડ પણ દુનિયામાંથી આવે છે, ને ગુજરાત પેટર્ન જે અહીં ગાડી ચાલે છે, ગુજરાતની વાત કરું છું, માન્ય ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ 1996-97ની અંદર આ શંકરસિંહ વાઘેલાની સરકારમાં લાગુ કરેલી, એના આજે 15,000 કરોડ રૂપિયા મળે છે। એ પૈસા આજ દિન સુધી ત્યાં આદિવાસીઓ માટે ફાળવે છે, કાગળ પર ફાળવે છે, પણ એ પૈસા બીજે ડેવલપ થાય છે, બીજે વપરાઈ જાય છે, બીજે જગ્યાએ સર્કિટાઓ, બીજે રોડ બની જાય છે, પરિણામે આદિવાસીઓ ભૂખે મરે, કહેવાનો મતલબ એની થાળીમાંથી ખાઈ જાય ને આદિવાસીઓ ભૂખે મરે ના લોકો તો। પણ ખેડે એની જમીન આ સરકાર દ્વારા એક નિયમ લાવવામાં આવે તો, ને ખાસ કરીને આદિવાસી માટે ખેડે એની જમીન, જંગલની જમીન જે છે તે આદિવાસીઓને આપવાનો પણ નિયમ લાવવામાં આવે, તો તેને લઈને પણ ઘણો બધો વિરોધ અત્યારે આદિવાસી। જો આદિવાસી તો આદિ અનાદિ કાળથી મૂળ માલિક છે, બરાબર, માલિક મારા ઘરમાં ખાવાનું રાંધ્યું હોય, મારા ખેતરમાં હોય તો હું કોઈને પૂછવા જાઉં છું? આદિવાસીઓનો જળ જમીન આદિવાસીઓનું, જંગલોનું છે, ખનિજ જંગલ, તો એ આદિવાસીઓને તમે આજે સનદો આપીને ભાડે આપો છો, મોર્ગેજ નહીં કરી શકો તમે, એમાં કંઈ બાંધી નહીં શકો, બોર નહીં કરી શકો, તમારે સરકારની મંજૂરી તો એ માલિકી કોની હોય? હે, તો તમે કાલે એક પરિપત્ર કરી દેશો જે સનદો આપી કે આ તમારી રદ કરવામાં આવે છે, એટલે તમારી જમીન જતી રહે। અમારે તેમ કેવું છે કે એને 7, 12 અને 8 આના રેવન્યુની અંદર એની એન્ટ્રી કરી દો। હા, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર આદિવાસીઓને જમીનો ઇકો સેન્સિટિવ બનાવવાની વાત કરી, 121 ગામડા નર્મદા જિલ્લામાં ઉઠાડવાની વાત કરી, અને એન્ટ્રીઓ વગણ પૂછે, આજે કોઈ જમીન લેવી હોય તો એને મંજૂરી લેવી પડે, એનો એક સ્ટેમ્પ લેવા પડે ને એ કરવું પડે, પણ છતાં બી બારોબાર કલેક્ટરશ્રીએ સરકારના આદેશથી એન્ટ્રીઓ પાડી દીધી, અને એનો વિરોધ કર્યો અમે, અને એ રદ કરાયું ત્યાં ગાડી, પણ છતાં એ ઊભું છે આજે। એવી રીતે આ ડેમોની બાબતની અંદર છે, તો આદિવાસીઓ કરે છે એનું બિલકુલ। તો આ હતા મહેશ વસાવા, જેમનું કહેવું છે કે રિવર લિંક પ્રોજેક્ટ જે છે તેના દ્વારા આદિવાસીઓની જે જમીન છે તે જમીન પચાવી પાડવાનું સરકારનું ષડયંત્ર છે, અને તેના કારણે તેઓ અહીંયા વિરોધ કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે, નીચે બેસેલા છે, નીચે એટલે બેઠા છે કે એક આદિવાસી તરીકે તેઓ અહીંયા પહોંચેલા છે, અને તેના માટે પોતાના જે સાથીદાર છે તેમની સાથે તેઓ અહીંયા બેસેલા છે। કેમેરામેન ઉજ્જવલ સાથે ગોપી ઘાંગર, ગુજરાત તક, અમદાવાદ।